पालिकानी सामान्य सभा में कौमी काउंसिलर पुष्पाबेन वाघेलाए अखाद्य पाणीपुरी पाणी तेमज रखड़ता कूतराओ मुद्दे रजूआत करी हती। पालिकानी सामान्य सभा गई काले मळी हती, जेमां कौमी काउंसिलर पुष्पाबेन वाघेलाए अखाद्य चीजवस्तुओना वेचाण अखाद्य पाणीपुरी मुद्दे फूड इंस्पेक्टरोनी कामगीरी संदर्भे रजूआत करी हती। साथे ज आजवा सरोवर में जलस्तर घटी रह्या छे अने वरसाद छे नहीं त्यारे भविष्य माटे पाणीनुं आयोजन रखड़ता कूतराओ संदर्भे रजूआत करी हती। जे पण कई पाणीपुरीवाळा ऊभा रहे छे अथवा तो जे पण कोई अखाद्य खोराक लोकोने खवड़ावे छे जेना लीधे लोकोनुं आरोग्य कथड़े छे, एटले मारी रजूआत हती के भई तमे जेटलू पण फूड इंस्पेक्टरो छे आपणा आरोग्य तंत्र छे તમે જેટલા પણ અખાદ્ય ખોરાકો હોય છે એનો નાશ કર્યો એવું બતાવો છો, પણ કઈ જગ્યાએથી કેટલો અખાદ્ય ખોરાક પકડાયો એ પણ તમે જાહેર કરતા નથી। તો આ અખાદ્ય ખોરાક આ પાણીપુરી પૂરીની અંદર જે સડેલા બટાકા સડેલા ચણા અને ગંદુ પાણી પીને લોકો જે આરોગ્ય કથળે છે એ બાબતે સવિશેષ ધ્યાન રાખવાની જરૂર છે। 206.75 ફૂટે આજવા સરોવર આજે છે, વરસાદના એંધાણ ક્યાંય દેખાતા નથી। આજવા સરોવર 211-212 ફૂટે હોય પાણી લોકોને સારું મળી રહે, એટલે જો કાલે વરસાદ ઓછો પડે તો જે લોકો પૂર્વ અને દક્ષિણ ઝોનવાળા જે લોકો આજવા સરોવર પર નભે છે એ લોકોની માટે પાણીનું આયોજન કરવાની વાત હતી। રખડતા કૂતરાઓ, આ રખડતા કૂતરાઓના લીધે સૌથી વધારે કોર્પોરેશન જો ખર્ચ કરતી હોય તો એ ખસીકરણ અને કૂતરાઓ કરડવાથી રસી જે મૂકવાની હોય છે રસીની અંદર ખર્ચો કરે છે, કૂતરાઓ ઓછા થતા નથી। આ કૂતરાઓ બાબતે કાયમી ધોરણે નિરાકરણ લાવે એ દિશામાં મારી રજૂઆત હતી। અને વડોદરા શહેરની અંદર 34 અર્બન હેલ્થ સેન્ટર છે, આ 34 અર્બન હેલ્થ સેન્ટરની અંદર પ્લસ 7 ગામો નવા ઉમેરાયા, એ 7 ગામોમાં ફોગિંગ અને જંતુનાશક દવાઓ અને મચ્છરજન્ય જે નિયંત્રણની કામગીરી કરવાની છે તે તમામ કામગીરી તાત્કાલિક ધોરણે અને રોજે રોજ થાય એ રીતની મારી માંગણી હતી। સભામાં પુષ્પાબેન વાઘેલાની રજૂઆત બાદ મેયરે મ્યુનિસિપલ કમિશનરનું ધ્યાન દોરી અખાદ્ય પાણીપુરી અખાદ્ય ચીજવસ્તુઓ પર કાર્યવાહી કરવા જણાવ્યું હતું। જે પ્રમાણે કોંગ્રેસના કાઉન્સિલર પુષ્પાબેને આરોગ્યની ચિંતા કરીને અખાદ્ય પદાર્થો પર એક્શન લેવાની વાત કમિશનરે કરી છે, આ દિશાની અંદર કોર્પોરેશન કામ કરી જ રહી છે, પરંતુ વધુ સઘનતાપૂર્વક કાલથી આ કામગીરી હાથ ધરવામાં આવશે। પણ જે વિષય લઈને એમને આક્ષેપો કર્યા કે લારી ગલ્લાઓ પર બટાકા ચણા બગડેલા હોય છે પાણીપુરીની લારીવાળાઓ પર, એ જ લારીવાળાઓને સૌથી વધુ છોડાવવાની વાત આવે છે ત્યારે એ જ પુષ્પાબેનના લેટર કોર્પોરેશનમાં આવતા હોય છે। એક બાજુ આક્ષેપ પણ કરવાનો અને બીજી બાજુ પાછલા હાથે લોકોની મદદ કરીને નાટક કરવાનું, બીજી બાજુ પાછલા હાથે લારી ગલ્લાવાળાઓને એ જે ખાદ્ય પદાર્થ વેચે છે એને સાચવવાના, આ દોહરી માપદંડ એ કોંગ્રેસ રાખી રહી છે। હાલનો જે કોરોના કાળ છે કોઈની પર રોજગારી ન છીનવાય ને એ આપણા સૌની જવાબદારી છે અને એ પણ ભારતીય જનતા પાર્ટીને તો ખાસ છે જે એની શાસન છે, ત્યારે એ વિષયની ચિંતા ન કરતા દરેકને હાલના તબક્કે કમાવાનો અધિકાર મળે, પોતાનું ઘર રોજગાર ચલાવી શકે એ દિશાની અંદર સરકાર કોર્પોરેશન ચિંતા કરી રહી છે। અમે કાલથી જ એ તમામ લારીઓ પર એક્શન લઈશું જે લારીઓ પર અખાદ્ય પદાર્થો વેચાઈ રહ્યા છે, અથવા જો બગડેલા સડેલા કોઈ પણ જગ્યા પર આવા દેખાશે તો લારી પણ જપ્ત અમે કરી શકીશું। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।